हेलो नमस्कार वेलकम टू गुजरात ड्रैगन फ्रूट फार्म तो आज के दिन में मैं एक ऐसी वीडियो बनाने जा रहा हूँ जो कि सब्सिडी के ऊपर है ड्रैगन फ्रूट के फार्मिंग के अंदर गुजरात गवर्नमेंट की ओर से सब्सिडी दी जा रही है जो अनुमानित पचास टका विथ ट्रेलिस मेथड और ट्रपक सिंचाई के साथ और अगर विदाउट आप इसके कर रहे हो तो कुछ चालीस टका मतलब फोर्टी परसेंटेज जितना कुछ है तो ये जो सब्सिडी दी जा रही है सिर्फ और सिर्फ गुजरात गवर्नमेंट की ओर से दी जा रही है और गुजरात के फार्मर्स यानी गुजरात के किसानों के लिए ही दी जा रही है तो अगर आप आने वाले फ्यूचर में या तो आने वाले दिनों में ड्रैगन फ्रूट का फार्मिंग करना चाहते हैं तो आप ये वीडियो पूरी जरूर देखिएगा हमारे जो हिंदी के व्यूअर्स हैं उनके लिए मैं एक बात बता दूं कि ये जो सब्सिडी है वो सिर्फ और सिर्फ गुजरात गवर्नमेंट की ओर से आय खेड़ूत पोर्टल पर रजिस्ट्रेशन करने के बाद मिलती है इसमें आप लोग अप्लाई नहीं कर सकते हो अगर गुजरात के बाहर से हो तो ठीक है तो अगर आप अपने इलाके में ये सब्सिडी वगैरह चाहते हो तो आपका भी गवर्नमेंट का जो राज्य सरकार है उनका कोई पोर्टल होगा किसानों को लेके वहां पे जाइए वहां पे जाके बागायती डिपार्टमेंट यानी हॉर्टिकल्चर डिपार्टमेंट के अंतर देखिए वहां पे उन्होंने कोई स्कीम बनाई हुई है क्या अगर है तो आप मुझे पर्सनली व्हाट्सअप कर सकते हैं अगर आपको कुछ पता ना चले तो तो मैं आपकी मदद कर दूंगा उसमें अगर आपके इलाके में आपके जो स्टेट है राज्य है वहां पे अगर ऐसी कोई स्कीम गवर्नमेंट की ओर से लॉन्च की गई है तो, तो आइए आगे हम ये वीडियो गुजराती में कंटिन्यू करते हैं और गुजरात के फार्मर जो है वो लोग यहाँ से देख और जान सकते हैं कि कैसे अर्जी करनी है कहाँ कहाँ से आप अर्जी कर सकते हैं और अर्जी करने के बाद आपको ક્યાં કરના હે કાં પે ફોર્મ સબમિટ કરવાના હેડિયો જો અમારી રહેગી જો આખા હેજરાતી રહે પણ ખબર ના પડે અને કોઈ પણ તમને પ્રશ્નો ઉભા થાય તો તમે મારો તો સંપર્ક કરી જ શકો છો સાથે સાથે હું તમને અહીંયા બતાવી દઉં છું કે તમે ખેતીવાડી અધિકારીઓના ક્યાંથી સંપર્ક કરી શકશો બાગાયતી વિભાગમાં જે હોય છે એમના તો અહીંયા આપણે આ ખેડૂત લખ્યું હતું ત્યારબાદ હવે આપણે અહીંયા સંપર્ક પર જઈશું સંપર્ક પર જઈ અને આપણે નાયબ નિયામક હોર્ટિકલ્ચર જે અહીંયા લખેલું છે જેના ઉપર ક્લિક કરીશું જેના ઉપર ક્લિક કરતાં આપણને આપણા જિલ્લાઓ વાઇઝ જિલ્લાઓ મુજબ આપણને અહીંયા આપણા ખેડૂત અધિકારીઓના નંબર મળી જશે જેમાં હું જામનગર છે તો જામનગરમાં સીઓ લહકરી સાહેબ છે એમનો નામ એમનું પદ એમની એડ્રેસ જે છે એમનું એ અને એમનો ત્યાંનો મોબાઈલ નંબર આ બધી જ વસ્તુઓ અહીંયા આપેલી છે તો આપણે કદાચ ફોર્મ ભરતા પહેલાં કાતો ભર્યા બાદ જો અટવાઈએ તો તમે આમાંથી કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરી શકો છો જે તમારા જિલ્લાને અનુકૂળ હોય એકવાર હું ફટાફટથી ઉપરથી નીચે ફેરવી દઉં છું જેથી તમે મારા વિડીયોની અંદર જ એ લોકોના નંબર લઈ શકો આ વિડીયો ઊભો રાખીને જોઈ શકો છો તમે અહીંયા દરેક જિલ્લાઓના ખેડૂત અધિકારીઓ વિભાગ અધિકારીઓના આપેલા છે આ વિડીયો જે છે થોડો એ લાંબો વિડીયો થશે કારણ કે મારે તમને સબસિડી માટે ફોર્મ કઈ રીતે ભરવું ક્યાં જમા કરાવવું કઈ રીતે ભરી શકો છો કોણ કોણ તમને આમાં ભરવામાં મદદ કરી શકે છે બધી વસ્તુઓ મારે તમને કહેવાની છે આખી આ યોજના જે છે મારે તમને સમજાવવાની છે જેથી આ વિડીયો પચીસ ચોવીસ મિનિટ આજુબાજુનો જશે તો આ વિડીયો પૂરો જોવા માટે હું તમને આગ્રહ કરીશ અને કશે પણ ના ખબર પડે તો ગમે ત્યાં તમે મારો નંબર સત્તાણું બસો ઓગણ સિત્તેર બે એકવીસ પર મને સંપર્ક કરી શકો છો તમે મને કોલ કરી શકો છો અને તમે મને વોટ્સઅપ પણ કરી શકો છો તો આ વિડીયો ચાલુ કરતાં પહેલાં તમને એ કહી દો કે તમે જો અત્યાર સુધી અમારી ચેનલ એટલે કે ગુજરાત ડ્રેગન ફ્રૂટ ફાર્મને સબસ્ક્રાઈબ કે અમારા કોઈ પણ વિડીયોને લાઈક ના કર્યા હોય તો કૃપા કરીને અમારા વિડીયો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે પેલું ઘંટી બટન પણ દબાવી દેજો પરિસ્થિતિ એવી છે અત્યારે કે તાવતે વાવાઝોડું બહુ ઘણું બધું અસરકારક નીકળ્યું છે આપણને ઘણા બધાને આપણા ઉનાળુ પાકોની અંદર કાં તો આપણા બીજા સંસાધનોમાં ક્યાંય નુકસાન થયું હશે તો આશા રાખીએ કે જેમ બને એમ જલ્દી આ પરિસ્થિતિની અંદરથી આપણે બહાર નીકળી શકીએ પણ આવનારા સમયની અંદર ઘણા બધા ખેડૂતોના એવા પણ ફોન આવે છે અને ઘણા બધા ખેડૂતોના પહેલા પણ મને ફોન આવેલા કે ભાઈ અમે ડ્રેગન ફ્રૂટ વાવવા માંગીએ છીએ કાં તો અત્યારે એવા ફોન આવે છે કે અમે ડ્રેગન ફ્રૂટ વાવવા જઈ રહ્યા છીએ તો હવે દરેકને તો હું પર્સનલી ફોન કરીને નહીં કહી શકું જેથી અમે આ વિડીયોના માધ્યમથી તમને કહી રહ્યા છીએ કે ગુજરાત ગવર્મેન્ટનું આ ખેડૂત જે પોર્ટલ છે એના ઉપર સબસિડી માટે એ લોકોએ એક ઘટક લોન્ચ કર્યો છે જે તમને હું આખી વાત જણાવીશ તો આવો જોઈએ પહેલાં આપણે લખવાનું શું છે એ તો તમને ખબર જ છે એકવાર એવું લાગે તો તમને બતાવી દઉં આ એક ખેડૂત આપણે અહીંયા લખવાનું છે જેવું આઈ ખેડૂત લખશું એવું વેબ પોર્ટલ આ છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે આપણે આની પહેલાં પણ એક ફોર્મ ભરેલું તમને ખબર હોય તો કે આ પેકેજિંગ મટિરિયલ્સ માટે તો એના માટે આપણે અહીંયા યોજનાઓમાં ગયા હતા તો આપણે એમાં યોજનાઓમાં જશું તો જેવા તમે યોજનાઓમાં જશો અહીંયા આવું

પર જવાનું છે તો આવો જલ્દીથી આપણે નંબરના અનુક્રમાંક પર જઈએ અને ત્યાં જઈને જોઈએ કે આખી વાત શું છે તો ત્રેસઠ નંબરના અનુક્રમાંક પર અહીંયા લખેલું છે કે ફળ પાકો જેવા કે દ્રાક્ષ કીવી પેશન ફ્રૂટ વગેરે બરાબર તો અહીંયા તો તમને ખાલી આટલા જ નામો જોવા મળશે બરાબર છે પણ તમારે જો વધારે જોવું હોય તો તમે અહીંયા વધુ વિગતો માટે ક્લિક કરો અહીંયા આપણે જોઈ શકીએ આપણે જોવાનું છે આગળ એ પહેલાં તમને કહી દઉં કે આ જે અરજી છે ચાર ચાર બે હજાર એકવીસના દિવસે ખુલેલી જે ત્રીસ ચાર બે હજાર એકવીસ સુધી હતી પછી એમની તારીખ વધારવામાં આવી તેને પંદર પાંચ બે હજાર એકવીસ કરી અને હાલમાં એની તારીખ બદલી અને પાછી એકત્રીસ પાંચ બે હજાર એકવીસ કરવામાં આવી છે જેમાં ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલકમ ફ્રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે જે તમે અહીંયા જોઈ શકો છો કમલકમ એટલે કે ડ્રેગન ફ્રૂટ જે અહીંયા ગુજરાત ગવર્મેન્ટે સબસીડીના અંતર્ગતમાં લીધેલ છે હવે અહીંયા એચઆરટી ચૌદ એચઆરટી તેર એચઆરટી ટુ એચઆરટી ત્રણ એચઆરટી ચાર આ એચઆરટી નવ આ બધું આપેલું છે હવે આમાં આપણે ક્યાંય પડવાની જરૂર નથી છતાંય આપણે જો ઓપન કેટેગરીના ખેડૂતો હોઈએ તો આપણને અહીંયા આ એચઆરટી ટુ હેઠળ મારા ખ્યાલથી લાભ મળશે મને જે રીતે બાગાયતી વિભાગમાં સંપર્ક કરવા બાદ માહિતી મળી છે એમાં ઓપન કેટેગરીના જો ખેડૂતો હશે તો એમને આનાથી લાભ મળશે અને અનુસૂચિત જાતિ જનજાતિ માટે તો આ છે જ અને મારા ખ્યાલથી ઓબીસીમાં જે ખેડૂતો આવતા હશે એમને નીચેનું જે એચઆરટી નાઇન એના અંતર્ગત લાભ મળી શકે એવી શક્યતાઓ હું કહી શકું પણ મને અત્યારે હાલમાં જે ખાસ ખબર છે એ એચઆરટી ટુ માટેની છે બરાબર તો આપણે એના ઉપર જ આગળ વધીએ બાકી બધાની માહિતી છે તમે અહીંયા જોઈ શકો છો વિડીયોની નીચે હું લિંક પણ આપી દઈશ તમને તો તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો આગળ જે મુખ્ય માહિતી છે જે શું છે એ હું તમને કહીશ અહીંયા યુનિટ કોસ્ટ રૂપિયા લાખ હેક્ટર આ પ્લાન્ટિંગ પર આપી રહી છે સરકાર રોપડાઓ ઉપર જે આપણે પ્લાન્ટ પરચેસ એના ઉપર કાં તો આપણે મેથડની અંદર પ્લાન્ટ ડબલ લાગે છે તો એને પણ સાથે રાખેલું છે આની અંદર અને બીજું એ કે ટપક સિંચાઈ પદ્ધતિ બરાબર તો એને પણ અહીંયા સાથે સરકારે ઉમેરેલ છે તો યુનિટ કોસ્ટ રૂપિયા ચાર લાખ પ્રતિ હેક્ટર જેમાં આપણને ટપક સિંચાઈ એક યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખ પચીસ હજાર પ્રતિ હેક્ટર જેમાં ટપક સિંચાઈ પદ્ધતિ તથા ટ્રેલિસ વગરનો જે ખર્ચ છે એમાં ચાલીસ ટકા એટલે કે મહત્તમ રૂપિયા પચાસ હજાર પ્રતિ હેક્ટર આપણને સરકાર અહીંયા આપશે જે આપણા પ્લાન્ટિંગ મટીરિયલ છે એની અંદર આપણને ક્યાંક ને ક્યાંક સહાયરૂપ નિવડશે માનો કે તમારું પ્લાન્ટનું બિલ એક લાખ રૂપિયાનું થતું હોય તો તમને એમાં પચાસ હજાર રૂપિયા સરકાર પ્રતિ હેક્ટર આપશે આના માટે એક હેક્ટરનું વાવેતર જરૂરી છે એવું અહીંયા જે પ્રમાણે દર્શાવેલું છે એ પ્રમાણે હું તમને કહું છું છતાં તમારે જો એક એકર હોય તો ત્યાં આપણે પોઈન્ટ પાંચ હેક્ટર લખી અને અરજી કરી શકીએ પોઈન્ટ પાંચ હેક્ટર એટલે એક એકર જેવું થશે બરાબર તો એમાં જે રીતનું આગળ રહેશે એ રીતે પછી હું તમને જણાવીશ બરાબર છે તો અહીંયા ચોખ્ખું લખેલું છે કે એનએચબી કૃષિ યુનિવર્સિટી દ્વારા થયેલ કૃષિ યુનિવર્સિટી બાગાયતી ખાતાની નર્સરીમાંથી પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદી કરવાનું રહેશે એટલે એનએચ દ્વારા જેને પ્રમાણિત કરવામાં આવેલી હોય ને એવી નર્સરી જેમાં ખાસ કરીને ડ્રેગન ફ્રૂટ હોય જેમને ડ્રેગન ફ્રૂટ માટે માન્યતાઓ આપવામાં આવેલી હોય એવી નર્સરીની અંદરથી કાં તો એવી કૃષિ યુનિવર્સિટીની અંદરથી તમારે ડ્રેગન ફ્રૂટનું પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદી કરવાનું રહેશે અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયના જે ખેડૂત ખાતેદારો એક હેક્ટરથી વધુ વિસ્તારમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તો તે માટે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ ફરજિયાત અપનાવવાની રહેશે તમારે આપણે અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયમાં જો આપણે બિલોંગ કરતા હોઈએ એટલે કે ઓપન કેટેગરી કાં તો ઓબીસી કેટેગરીની અંદર આપણે જો આવતા હોઈએ તો એક એકરથી ઉપરનું વાવેતર કરવા માટે તમારે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ એટલે કે માઇક્રો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ લેવી ફરજિયાત છે જેની પણ સબસિડી તમને ગવર્મેન્ટ આપે જ છે પહેલેથી આપણને બધાને ખબર જ છે ડ્રીપ ઇરિગેશનમાં પચાસ સાહીઠ ટકા જેટલી સબસિડી મળતી હોય છે આપણને જે તે ખેડૂતો ખાતેદારો બાગાયતી પાકોના વાવેતરની નોંધ પરિપત્રક દાખલ કરવાની રહેશે એટલે કે આપણે જે અરજી કરીએ છીએ એ અરજી આપણે કરવાની રહેશે વાવેતરની નોંધ પણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટી તે બાબતનો દાખલો ખેડૂતે રજૂ કરવાનો રહેશે એટલે કે તમારા એરિયાના કોઈ તલાટી હોય તો તલાટીને તમારે જાણ કરવી પડશે કે અમે આ એરિયાની અંદર અમારી ડ્રેગનની ખેતી કરવા જઈ રહ્યા છીએ બરાબર છે તો અમને આના માટે તમે સર્ટિફિકેટ ખાતો દાખલો આપો કે હા આ લોકો અહીંયા ખેતી કરી રહ્યા છે છતાંય જેમને વાવી રાખેલ છે બરાબર ને કોઈ સબસિડીના લાભાર્થમાં નથી એવા લોકો આના માટે અપ્લાય એકવાર કરી દે જો નસીબમાં હશે તો આપણને સબસિડી મળી જશે અને જે નવું કરવાના છે એ લોકોને તો મારા ખ્યાલથી સરકાર સબસિડી આપવા જઈ જ રહી છે ત્રણ હપ્તાઓની અંદર આપણું પેમેન્ટ નક્કી થશે જેમાં સાહીઠ ટકા પહેલાં પછી વીસ ટકા ને પછી વીસ ટકા આ રીતે આપણને જે સરકાર છે એ પૈસા પૂરા પાડશે એટલે કે આપણી સબસિડી પૂરી પાડશે નવીન ટપક સિંચાઈ પદ્ધતિ ઊભી કરવાની રહેશે એટલે કે આખી ટપક સિંચાઈ પદ્ધતિ નવી જ ઉપનાવવાની રહેશે તમારે રાજ્ય સરકાર શ્રી ની વધારાની પંદર ટકા પૂરક સહાય ફક્ત વાવેતર માટે જ આપવાની રહેશે આ ઘટકો હેઠળ કમલકમ એટલે કે ડ્રેગન ફ્રૂટ અંજીર સ્ટ્રોબેરી પાકનો પણ સમાવેશ થયેલ હોય જેથી પણ સહાય મેળવવા થશો લાભાર્થી દીઠ ચાર હેક્ટરની મર્યાદા છે તમારે વધારેમાં વધારે તમને ચાર હેક્ટર સુધી સરકાર સહાય પૂરી પાડશે હવે આ જોઈ લીધું તમે બરાબર છે આના પછી હવેનું કામ આપણે એ કરવાનું છે કે અરજી કરો પર આપણે અહીંયા ક્લિક કરીશું જેવું તમે અરજી કરો પર ક્લિક કરશો એટલે એક નવું ફોર્મ ઓપન થશે તમારી સામે બરાબર છે આ ફોર્મ આપણે પૂરું ભરવાનું રહેશે જો તમે વ્યક્તિગત લાભાર્થી હો તો અહીંયા આપણે લખીશું વ્યક્તિગત લાભાર્થી જો આપણે સંસ્થાકીય લાભાર્થી હોય તો આપણે સંસ્થાકીય લાભાર્થી અત્યારે દરેક ખેડૂત મારા ખ્યાલથી વ્યક્તિગત લાભાર્થી હશે જેથી આપણે વ્યક્તિગત લાભાર્થી પસંદ કરી આગળ વધીશું તમે જો રજિસ્ટર્ડ અરજદાર છો આય ખેડૂત પોર્ટલના તો તમે હા લખી શકો જો નથી તો તમે ના લખી શકો અત્યારે આપણે ના લખીને આગળ વધવા જઈ રહ્યા છીએ તો તમે ના લખશો આગળ વધવા ક્લિક કરશો એટલે નીચે તમને આ રીતની એક પેનલ આવશે જેની અંદર આપણે નવી અરજી કરવા ક્લિક કરો આવું કરવાનું છે નવી અરજી કરવા પર ક્લિક કરીશું જ્યાં આપણે આપણા નામ નંબર ડેટા આ તે બધું નાખીશું આ બધી માહિતીઓ આપણે અહીંયા ફિલ કરીશું જ્યાં પછી આપણે આપણો આધાર કાર્ડ નંબર અહીંયા નાખીશું અને હું મારો આધાર કાર્ડ નંબર આપના ખાતાની યોજના અંતર્ગત આપવા માંગુ છું મતલબ રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય એમાં મારો આધાર કાર્ડ નંબર વાપરી શકો બરાબર છે પછી અહીંયા આપણે આધાર કાર્ડ એક ડોક્યુમેન્ટ આપી દીધું છે એટલે બીજા કોઈ ડોક્યુમેન્ટ ના આપીએ તો ચાલે આ અરજી કરવા કેવા પ્રકારની છે ફ્રેશ અરજી મતલબ પહેલી વાર આપણે કરી રહ્યા છીએ તો આપણે ફ્રેશ અરજી આને કહી શકીએ બરાબર છે તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો જો ધરાવતા હોય તો હા જો ના ધરાવતા હોય તો ના તમે સહકારી મંડળીના સભ્ય છો જો હા હા તો જો ના તો ના હું નથી તો ના તમે ઉત્પાદક દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો જો હો તો હા જો ના હોય તો ના હવે બેંક વિગતો માટે તમારે અહીંયા જો આપવી હોય તો તમે આપી શકો જો ના આપવી હોય તો આપણે આ જે પરબીડીઓ આખું બીડશું

અને અહીંયા ગામની પસંદગીઓ બધી કરીશ હવે સિઝનલ પાક તમને મેન વસ્તુ આ બતાવી દઉં કે આપણે સિઝન કઈ છે તો કે ખરીફ એટલે કે ચોમાસું સિઝન જેની અંદર મુખ્ય પાક આપણો કયો છે તો કે આપણે કમલકમ અહીંયા આજે એડ થઈ ગયું છે ગઈકાલે જે લોકોએ અરજી ભરવાની ટ્રાય કરી હશે એમને કદાચ ના આવ્યું હોય પણ આજે કમલકમ ફ્રૂટ એડ થઈ ગયું છે બરાબર હવે અહીંયા એક આ રાજ્ય અને ખાતા નંબર પસંદ નથી થતા જે હું જોઈ લઈશ બરાબર છે એકવાર પછી તમને પાછી આની ઇન્ફોર્મેશન આપી દઈશ બરાબર પણ જેવું તમે અહીંયા અને તમારું જે બધું પસંદ કરશો ને અહીંયા આના લીધે જિલ્લો અને બધું પસંદ નથી થતું જો એકવાર બતાવી દો તમને અહીંયા તમે જેવું જામનગર કરશો અહીંયા તાલુકો કાલાવડ કરશો અને ગામ મારું છે સરવાણિયા જેમ તમને બધાને ખબર છે જેવું આ સિલેક્ટ કરશો એટલે મારા ખ્યાલથી આ નીચે અહીંયા ઓપન થઈ જવું જોઈએ પણ મારા ખ્યાલથી આ લોકો આખી આખી વસ્તુ આ જે આખું ફોર્મ છે ને એ ફિલઅપ કર્યા બાદ જ આગળ વધવા દેશે જેથી આપણે આપણું જે આગળનું આખું જે ફોર્મ છે એ આપણે ફિલઅપ કરી લઈએ જો જેમ મેં મારી પહેલી અરજી ભરેલી છે જેથી મને અહીંયા મારા ડેટા બતાવી રહ્યા છે તમને કદાચ ના બતાવતા હોય તો આપણે બધા ડેટા પાછા ભરીશું રત્નાભાઈ મંજીભાઈ પાનસુરિયા રૂપિયા સરનામું છે મારું વિલેજ જે અમારું છે અમે અહીંયા નાખી દઈએ છીએ બરાબર છે ઓકે પિનકોડ છે થ્રી સિક્સ વન વન સિક્સ ઝીરો જે આપણે અહીંયા નાખી દીધેલ છે પુરુષ અને જનરલ કેટેગરીમાં આવીએ છીએ આપણે ગુજરાત ડ્રેગન ફ્રૂટ જે આપણો નંબર છે જે આપણા ડેટા છે આપણે અહીંયા ભરીશું પછી આપણું આધાર કાર્ડ નો નંબર અહીંયા આપણે નાખીશું જે અમે અહીંયા ઓલરેડી નાખી દીધેલ છે અને હું મારા આધાર કાર્ડ ને જોડવાની અનુમતિ આપી રહ્યો છું એક આધાર કાર્ડ આપણે આપી દીધું છે આધાર કાર્ડ ફરજિયાત છે જો તમે કોઈ પણ એક બીજું ડોક્યુમેન્ટ તમારે ત્યાં આપવાનું રહેશે જો તમારી પાસે હોય તો તમે એ વસ્તુ ત્યાં આપી શકો છો બરાબર છે અહીંયા બેંકની જે વિગતો મેં તમને કીધી એ કંઈ અહીંયા ફરજિયાત લખેલ છે નહીં એટલે તમે નહીં આપો તો પણ ચાલશે અહીંયા જામનગર કાલાવાડ સરવાણી આ બધું આવી ગયું છે હું અહીંયા મારા ખાતા નંબરની પસંદગી કરી લઈશ જે પ્રમાણે હું અહીંયા ખાતા નંબરની પસંદગી કરીશ તો રત્મંજી અહીંયા આવી જશે અને અહીંયા ટોટલ હેક્ટર વિસ્તાર કેટલો છે અહીંયા બતાવી દેશે હવે સપોઝ એમાંથી હું એક માં લેવા માંગુ છું આ પાક બરાબર તો અહીંયા હું એક કરીશ અને પાછળ અહીંયા ચાર ઝીરો દાખલ કરીશ બરાબર છે ચાર ઝીરો જેવા દાખલ કરીશ એટલે મારું આ ફોર્મ રેડી થઈ જશે હવે કદાચ આને હું ડાયરેક્ટ ફિલ કરી દઉં તો પણ કોઈ તકલીફ નથી અહીંયા જે ચાર આંકડા છે આપણે નાખશું ચાર છ આઠ નવ દરેકના માટે આંકડા અલગ અલગ હશે અરજી સેવ કરો ઓકે તમે દિવ્યાંગ છો કે નથી કે તમારે અહીંયા નામ કરવું રહેશે ખેડૂતનો પ્રકાર તો નાના સીમંત મોટા જે પણ હોય આપણે અરજી સેવ કરો યોગ્ય sebuah anak ini waktu nukar sebuah aku bersama aku ઓજો કદાચ મારાથી થોડી ઘણી ભૂલ થાતી હોય તો પણ હું પણ પહેલી વાર છે તમારી સામે આ ફોર્મ ભરી રહ્યો છું ઓકે હવે આ જે મારું ફોર્મ છે એ ભરાઈ ગયું છે અને મારો જે નોંધણી ક્રમાંક છે ને એ આપણે ખાસ નોંધી રાખીશું બરાબર છે જે તમને ભવિષ્યની અંદર બીજી વાર પણ કામ લાગી શકે છે જેથી આને ખાસ આપણે આની નોંધ લેશું અને જે આપણો નોંધણી ક્રમાંક છે એ આપણે ભરશું કારણ કે આપણું જે આગળનું જે કામકાજ છે એ બધું આ નોંધણી ક્રમાંક પર જ ચાલશે તો મારો જે નોંધણી ક્રમાંક છે એ હું લખી લઈશ લખી લેજો છે આઈ પછી બે પાંચ સાત આ મારો નોંધણી ક્રમાંક છે હવે અહીંયા આટલું પતિ જાય પછી એવું નથી કે બધું પતિ ગયું અહીંયા આપણે અરજી કન્ફર્મ કરવી પડશે તો અહીંયા આપણે કરશું અરજી કન્ફર્મ કરવા માટે

અરજી કન્ફર્મ થઈ ગઈ છે હવે આપણે અહીંયા અરજી પ્રિન્ટ કરવાની છે બરાબર છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ આપણે પાછો જે અહીંયા આપણો અરજી ક્રમાંક હતો એ આખો અહીંયા નાખીશું અને પ્રિન્ટ પર ક્લિક કરીશું જેવું તમે પ્રિન્ટ પર ક્લિક કરશો એટલે તમને તમારી અરજી બતાવી દેશે આ અરજીને આપણે અહીંયાથી ડાઉનલોડ કરી લઈશું અને આની એક પેપર કોપી કઢાવી લઈશું બરાબર છે જેવી તમે આ પેપર કોપી કઢાવશો ત્યારબાદ તમારે આ એડ્રેસ ઉપર એટલે કે હું જો જામનગરનો છું તો અહીંયા મને જામનગરનું નાયબ બાગાયતી નિયામક શ્રીની કચેરીનું એડ્રેસ આપેલું છે તો મારે આ એડ્રેસ ઉપર આ ફોર્મને ફિલ કરવાનું છે જેમાં મારા બેંકના ડિટેલ્સ અહીંયા ભરવાના છે મારે બરાબર છે જો હું કદાચ ઓનલાઈન ના નાખવા માંગતો જો તમે ઓનલાઈન નાખશો તો અહીંયા ઓલરેડી બેંકની ડિટેલ્સ આવી જશે બરાબર છે અહીંયા આપણે આપણી બેંકની ડિટેલ્સો નાખશું અહીંયા આપણે ખાતાદારની સાઈન કરાવશું અને સાથે સાથે કયા કયા આપણે પુરાવાઓ મોકલવાના છે એની ખાસ તકેદારી હવે અહીંયા આપણે લઈશું કે અનુસૂચિત જાતિ જનજાતિની અંદર જો આપણે લાગુ પડતા હોય તો એમનું પ્રમાણપત્ર આપવું જરૂરી છે સાત બાર અને આઠ અની નકલો જેટલા પણ સાત બાર આપણા હોય એ અને આઠ અની નકલ સાથે આપવી જરૂરી છે બેંકના પાસબુકની નકલ અથવા તો રદ કરેલો ચેક સાથે આપવો જરૂરી છે આધાર કાર્ડની નકલ એટલે કે આધાર કાર્ડની ઝેરોક્ષ પણ આ સાથે આપવી જરૂરી છે વન વિભાગનો કોઈ આપણી પાસે નકલ હોય તો વન વિભાગનો પત્ર આપણે આપી શકીએ છીએ અને દિવ્યાંગનું જો આપણે હોઈએ તો દિવ્યાંગનું સર્ટિફિકેટ એટલે કે એનું પ્રમાણપત્ર આપવું જરૂરી છે ખાસ ખાસ કરીને આટલા પુરાવાઓ જે તમને અહીંયા હું બતાવી રહ્યો છું આ પુરાવા તો દરેક માટે જરૂરી છે નંબર સાત બાર અને આઠ અ બેંકના પાસબુકની નકલ એટલે કે ઝેરોક્સ અથવા તો કોઈ પણ રદ કરેલો ચેક સાથે આપવો જરૂરી છે જેની ઉપર તમે બે લીટી મારી અને કેન્સલ લખી દો અને એ ચેક સાથે તમે મોકલી શકો છો અથવા તો અથવા સાથે આધાર કાર્ડની નકલ આ ત્રણ પુરાવાઓ સાથે આપવા ખૂબ જ જરૂરી છે બરાબર આ બધી વસ્તુઓને એક પરબીડિયામાં બીડી અને તમારે નાયબ કચેરી જે એડ્રેસ આપેલું હશે આ એડ્રેસ પર આપણે કુરિયર કરવાનું રહેશે તારીખ એકત્રીસ પાંચ બે હજાર એકવીસ પહેલા બરાબર હવે મેઇન વાત એ રહી કે તમે આ ભરી ક્યાં શકો તો પહેલી વસ્તુ તો મેં તમને બતાવી દીધી કે જાતે ભરવું હોય તો તમે આ રીતે ભરી શકો જો તમે કોઈ ગામમાં રહેતા હો તમને કંઈ નથી આવડતું તમને આ વિડીયોની ખબર પડી છે તો તમે તમારી ગ્રામ પંચાયતમાં જાઓ ત્યાં વીસી સાહેબ હશે વીસીને તમે કહેજો કે સાહેબ આ રીતની એક ગુજરાત ગવર્મેન્ટની સ્કીમ કાં તો સબસિડી આવેલ છે જેની અંદર મારે આવેદન કરવાનું છે તો એ લોકો તમને આના માટે ચોક્કસથી મદદ કરશે તો તમે આ આખી માહિતી જોઈ લીધી છે એકવાર પાછું તમને કહી દઉં છું ડ્રેગન ફ્રૂટના રોપા તો પેશન ફ્રૂટ દ્રાક્ષ કીવી કોઈ પણ વસ્તુ માટે તમે સબસીડી લેવા માંગતા હો તો એનએચબી અપ્રુવડ નર્સરીમાંથી અથવા તો જે તમે કૃષિ યુનિવર્સિટી દ્વારા અપ્રુવ કરવામાં આવેલી નર્સરી હોય છે ત્યાંથી જ તમારે ડ્રેગન ફ્રૂટ પેશન ફ્રૂટ કીવી ફ્રૂટ કે દ્રાક્ષના રોપા લેવા પડશે એમનું બિલ તમે મૂકશો ત્યાર બાદ જ તમને આમાં સબસિડી માટે આગળ વધારવામાં આવશે આવું ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કહેવામાં આવેલ છે આ બધું તો આપણે જોઈ લીધું કે ભાઈ તમે એનએચબી બી અપ્રુવડ નર્સરી કાં તો કૃષિ યુનિવર્સિટી અપ્રુવડ તમારે નર્સરીઓની અંદરથી ડ્રેગનના પેશન ફ્રૂટના દ્રાક્ષના કીવીના છોડવાઓ લેવાના છે તો તમને ખબર ક્યાંથી પડશે કે કેટલી અને કઈ નર્સરીઓ એનએચબી બી અપ્રુવડ છે તો એના માટે અહીંયા આપણે ક્લિક કરીશું અને લખીશું એનએચબી જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે પહેલી જે એમની વેબસાઈટ જે છે ઓપન થશે એનએચબી ડોટ જીઓવી ડોટ ઇન બરાબર છે એના ઉપર આપણે અહીંયા જો તમે કોમ્પ્યુટર સિસ્ટમનો યુઝ કરતા હશો તો ને તો જ તમે અહીંયા આને ઓપન કરી શકશો બાકી મોબાઈલની અંદર ઘણા બધાને ઇશ્યુ આવે છે ઓપન નથી થતું તો અહીંયા આપણે શું કરીશું આપણું રાજ્ય પસંદ કરીશું ગુજરાત અને ત્યારબાદ આપણે અહીંયા આપણો પાક પસંદ કરીશું જેમ કે હવે હું તમને કહું કે ભાઈ આપણે કીવી માટે જોવાનું છે તો કીવી માટે તમે શું પસંદ કરી શકો અહીંયા તો કે કીવી આપણે ક્રોપ પસંદ કર્યો અને ત્યારબાદ તમે સર્ચ કરશો તો તમને અહીંયા બતાવી દેશે કે કેટલી નર્સરીઓ ઉપલબ્ધ છે હવે અહીંયા કીવી માટે કોઈ નર્સરી ઉપલબ્ધ નથી તો આપણે અહીંયા આપણું જે ડ્રેગન ફ્રૂટ

એકવાર બોલી પણ દઉં છું સત્તાણું બસો ઓગણસિત્તેર તમે આ નંબર પર મને વોટ્સઅપ કરી શકો છો તમે મને આ નંબર પર કોલ પણ કરી શકો છો અને કંઈ પણ ના ખબર પડે તો તમે ત્યાં મારી મદદ લઈ શકો છો હું તમારી મદદ અચૂકથી કરીશ હજુ સુધી તમે અમારી ચેનલ એટલે કે ગુજરાત ડ્રેગન ફ્રૂટને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવાના આવા જ બીજા નવા વિડીયો હું તમારા માટે લાવતો રહીશ અને આ સબસિડી જે પણ ખેડૂતો ડ્રેગનનું વાવેતર કરવા જઈ રહ્યા છે એ અચૂક ને અચૂકથી આ સબસિડીનો લાભ ઉઠાવે એવી હું આશા રાખીશ અને તમારા કોલની મને રાહ રહેશે અમારો આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ